कोरोना માટેની વેક્સિન ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે તંત્ર તમામ મોરચે હાલ તડામાર તૈયારી પૂર્ણ કરવામાં લાગી ગયું છે। દ્વારકામાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સ્ટોરેજ સહિતની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે। કોરોના વેક્સિન માટે દ્વારકા જિલ્લામાં રવિવાર સુધી કોરોના વેક્સિન અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે। જિલ્લામાં હાઉસ ટુ હાઉસ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મુલાકાત લઈને જરૂરી વિગત એકત્ર કરવાની કામગીરી અને સ્ટોરેજ બાબતે તૈયારીઓ કરવામાં આવી છે। 50 વર્ષથી વધુ વયના લોકોની યાદી જરૂરી આધાર પુરાવા સાથે કરવામાં આવી રહી છે। વેક્સિન માટે સ્ટોરેજ પણ તૈયાર થઈ ચૂક્યા છે। વેક્સિનને 5 ડિગ્રી તાપમાનમાં રાખવા માટેના ફ્રીજ સહિતની સ્ટોરેજ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। વેક્સિન આવ્યા પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ જોશમાં ચાલુ છે। હાલ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતત આ મામલે સંકલન સાધીને કામગીરી કરી રહ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે કોરોના 19 વેક્સિનનું સંશોધન હાલ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં એટલે કદાચ 6 કે 8 અઠવાડિયામાં આપણી પાસે કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થઈ જશે એવી અને આની યાદી બનાવવા માટે આપણે 3 દિવસનો સૂચના છે સરકાર તરફથી કે 3 દિવસનું આનું સર્વે પૂરી કરીને આની યાદી તૈયાર કરવાની થઈ। આના માટે આપણે આપણા જિલ્લામાં ટીમો બનાવેલી છે અને આ આપણે જે સર્વેની જે છે આયોજન બૂથ વાઇઝ રાખેલું છે। મતદાનની જે બૂથ છે એવી રીતે આપણા જિલ્લામાં હાલમાં 558 જેવા મતદાન બૂથ છે અને આપણે દરેક મતદાન બૂથમાં BLO છે। BLO કયા માહિતી લોકો પાસે ઉપલબ્ધ છે એટલે આ જ માહિતીનો આપણે ઉપયોગ કરવાનો છે અને આપણી પાસે 658 ટીમ અત્યારે સર્વે કરી રહી છે અને એક ટીમમાં આપણે 5 સભ્યો છે। ટીચર છે, આંગણવાડી કાર્યકર છે, તલાટી મંત્રી છે, આરોગ્ય કાર્યકર છે, શિક્ષકો છે, તમામના સહયોગથી સર્વે ચાલુ છે અને 3 દિવસની અંદર પૂર્ણ થઈ જશે। આમાં આઈડી કાર્ડમાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે? આધાર કાર્ડ સિવાય ગમે, આધાર કાર્ડ સિવાય કોઈ પણ દર્શન મોદી, GTV ન્યૂઝ, જામ ખંભાળિયા।